जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में इंग्लिश विषय अभ्यास करीशू, जेमा आपने यूनिट फोर सन टूर सूर्य प्रवास, जेमा आपने एक्टिविटी फोर जे आपणो लेसन हतो अनुवाद पण कर्यु हतुं, आपणे बराबर बराबर रीते समझ्या हता। पण हवे आजे एक्टिविटी फोर में आपणे एनी एक्सरसाइज शीखवानी छे। तो ये एक्सरसाइज नी अंदर शू छे तो ये मैं विगत अहीं लखेली छे, जेमा जोड़का जोड़ो, पछी खरा खोटा आवशे, अने मतलब अथवा तो अर्थ सरखो थाय तेवा वाक्यो। तो आवो आपणे तेनो अभ्यास करीए, तमे पण तमारो पाठ्यपुस्तक जोड़े राखो एटले समझवामां सरळता रहे। तो सौथी पहेला आपणे जोड़का जोड़ो, मैच ए विथ बी एप्रोप्रिएटली, एटले के जोड़का योग्य रीते जोड़ो, जेमा एनी अंदर आपेलू छे पहलू सोलर एनर्जी, अने एने आपणे बीमांथी कोई एक साचो जवाब छे ए लेवानो छे। तो आपणे केवी रीते लखशू? तो सोलर एनर्जी तो आपणे लखी दीधुं, सीधो ज सामे साचो जवाब लखवानो छे, बराबर। आपणे जोड़का जोड़ो एटले आम लाइनो नथी करवानी। तो एनी अंदर आवशे पावर प्रोड्यूस्ड बाय ध सन, बीजा नंबरनू आपेलू छे, जुओ बीमा बीजा नंबरनू पावर प्रोड्यूस्ड बाय ध सन मिली गयू हशे, बराबर। तो ये ज आपणे पहेलाने सामे सीधू लखी देवानू छे। हवे बीजू जोईए तो सोलर सिस्टम सेट ऑफ प्लेनेट्स मूविंग अराउंड ध सन, तो आवुं आपणने पहेलू ज आपेलू छे, अ सेट ऑफ प्लेनेट्स मूविंग अराउंड ध सन। तो जे बीजा नंबरનું આપણું એમાં છે એની સામે જવાબમાં બીનું પહેલું વાક્ય લખવાનું છે। ત્રીજું આપેલું છે રેસ્ટલેસ, રેસ્ટલેસ એટલે આળસુ, બરાબર, આપણે એવો મતલબ પાઠમાં આવ્યો તો બી કરો। તો એમાં આવશે અનઇઝી, અનઇઝી એટલે ચોથા નંબરનું છે બીમાં, એ આપણે લખીશું ત્રીજા નંબર સામે। એમાં પાંચમો આપેલું છે સ્કોર્ચિંગ એટલે એકદમ બળતરબડે એવો તાપ, સ્કોર્ચિંગ, એની સામે આવશે બર્નિંગ, બર્નિંગ એટલે સળગવું થાય, આપણને એમ લાગે જાણે હાથ સળગે આપણો એટલી ગરમી લાગતી હોય, એટલે તીક્ષ્ણ કિરણો સૂર્યના હોય છે। તો એના સામે આવશે બીમાં આપેલું ત્રીજું એટલે બર્નિંગ, બરાબર, પાંચમામાં ત્રીજું, હવે છેલ્લું છઠ્ઠું, ચોથું આપણે બાકી છે, ચોથામાં સનસ્ટ્રોક આપેલું છે એમાં, તો ચોથામાં સનસ્ટ્રોકમાં આવશે બીમાં આપેલું છઠ્ઠા નંબરનું એટલે કે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, બરાબર, ઇલનેસ, ઇલનેસ એટલે બીમારીઓ, સૂર્યના તીક્ષ્ણ કિરણો એટલા જબરજસ્ત હોય કે આપણને બીમાર પાડી દેતા હોય છે। તો એ આવશે સનસ્ટ્રોક એટલે લૂ, જેને આપણે શું કહીએ સનસ્ટ્રોકને, લૂ। અને છઠ્ઠું તો કન્વર્ટ, કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, તો એનો જવાબ આવશે ચેન્જ્ડ, એ આપેલું છે પાંચમા નંબર પર, બરાબર બીમાં। તો આવી રીતે આપણે જોડકા લખવાના છે। હવે આવે છે ટ્રુ અને ફોલ્સ, તો ટ્રુ ફોલ્સમાં આપણે સાચું હોય તો ટ્રુ લખવાના જ છીએ, પણ જો રોંગ હોય એટલે કે ફોલ્સ હોય તો એનો સાચો જવાબ બી આપણે લખવાનો છે। અહીંયા આપણે આવું કામ કરવાનું, પરંતુ જો પરીક્ષામાં પૂછાય તો આપણે માત્ર ટ્રુ ફોલ્સ જ લખવાનું છે, એમાં આપણે સાચો જવાબ લખવા બેસવાનું નથી, બરાબર। તો જોઈ લઈએ એ પણ, તો પહેલું આપેલું છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ, સૂર્યની જે ઉર્જા છે એ ચમકતા એક ગ્રહ પરથી આવે છે, તો એ સાચું વાક્ય કહેવાય? તો કે ના, સૂર્ય કોઈ ગ્રહ નથી, ઇટ્સ અ બ્રાઇટ સ્ટાર, એ તો એક ચમકતો તારો છે, એટલે આવશે ફોલ્સ। તો સાચો જવાબ આપણે અત્યારે લખવાનો છે પરીક્ષામાં નહીં,
तो शू आवशे सोलर एनर्जी इज द एनर्जी फ्रॉम द सन सूर्यमांथी आवती ऊर्जा छे बीजू आपेलू छे सोलर एनर्जी कैन इल्यूमिनेट अवर होम्स सौर ऊर्जा थी आपणे आपणा घर ने प्रकाशित करी शकीए छीए तो आ विधान बिल्कुल साचुं छे एटले आवशे ट्रू नंबर थ्री साइंटिस्ट कन्वर्ट द सन रेज इंटू इलेक्ट्रिसिटी वैज्ञानिकोए सूर्यना किरणोंने विद्युतमां परिवर्तित कर्या बराबर तो ए विधान साचुं नथी सूर्यना किरणोंने परिवर्तित नथी कर्या पण एमांथी मळती ऊर्जा एने परिवर्तित कर्या साचो जवाब आपणे लखीशुं साइंटिस्ट कन्वर्ट द हीट फ्रॉम द सन रेज इनटू इलेक्ट्रिसिटी साइंटिस्ट कन्वर्ट द हीट फ्रॉम द सन रेज इनटू इलेक्ट्रिसिटी એટલે સૂર્ય કિરણમાંથી જે આપણને ઉર્જા મળી ગરમી મળી એમાંથી વિદ્યુત ઉર્જા બની ડાયરેક્ટ કઈ સૂર્યના કિરણોમાંથી નહીં હવે આવે ચોથા નંબરનું વાક્ય ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન તો આ તો બિલકુલ સાચું જ વાક્ય છે એટલે આવશે ટ્રુ કે ખોરાક આપણે સૂર્ય ઉર્જામાંથી રાંધી શકીએ છીએ પાંચમું ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી સૂર્ય જ એક એવો સ્ત્રોત છે જેમાંથી ઉર્જા મેળવી શકાય તો આ વાક્ય ખોટું છે માટે આવશે ફોલ્સ સૂર્ય નથી બીજા ઓપ્શન પણ આપણી પાસે છે પાઠમાં આવ્યું હતું બરાબર કોલ વોટર તો એ બધા આવે છે જવાબ લખવાનો જ છે આપણે સાચો તો ધેર આર મેની સોર્સીસ ઓફ એનર્જી લાઇક કોલ પેટ્રોલ વોટર એન્ડ વિન્ડ બરાબર આ બધા જ ઓપ્શન આપણી પાસે છે અને ચોપડીમાં વાક્ય પણ આપેલું જ છે છઠ્ઠું દેર ઇઝ અ રે ઓફ હોપ દેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ તો હા સૂર્યના જો કિરણ હતું એ આપણા માટે આશાનું કિરણ બની ગયું અને આપણી બધી સમસ્યાઓ દૂર થઈ તો આ વાક્ય સાચું છે એટલે આપણે લખીશું ટ્રુ તો આવી રીતે આપણા ખરા ખોટા પણ સોલ્વ થઈ ગયા છે આપણે હવે આપણે થોડુંક નવું આમ પરીક્ષામાં આવતું નથી પણ સમજી લઈએ એક બે વાક્ય વધારે નહીં તો એની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ આપેલું જ છે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી જો હવે ગુજરાતી એનું સમજી લઈએ ખાલી યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી તમે ઉર્જા વિશે શીખી ગયા છો નીચેનું વાક્ય લઈએ આપણે યુ હેવ રીડ અબાઉટ એનર્જી તમે ઉર્જા વિશે વાંચ્યું અથવા વાંચી ચૂક્યા છો તો એક જ મતલબ થયો વાંચી ચૂક્યા મતલબ અભ્યાસ કરી ચૂક્યા શીખી ચૂક્યા છીએ બરાબર મતલબ એક જ રહે ક્રિયાપદ બદલાય છે બીજું એવું એક્ઝામ્પલ લઈ લઈએ તો આપેલું છે સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોનો એક નવી જ રીતભાતમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન આપણે સૂર્યના જે તીક્ષ્ણ ગરમ કિરણો હતા એનો ઉપયોગ બીજી રીતે એટલે કે નવી રીતે કરવાનું શરૂ કર્યું તો મતલબ એક જ થાય છે બરાબર કે ઉપયોગમાં આવ્યા બરાબર તો એવી રીતે વાક્યો આપણે લખી નાખવાના છે તો આવી રીતે આપણે એક્ટિવિટી 4 અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે હવે તમારે પણ તમારી નોટબુકમાં સારા અક્ષરોમાં લખી નાખવાનું છે તો જય શ્રી કૃષ્ણ